જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુર દાદા મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ભાવેશ પરમાર ને તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરપુરા ધામ ભોળાનાથ શ્રી દાનભા બાપુનું પ્રવચન. મિત્રો, આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનભા બાપુનું પ્રવચન સાંભળશી અને દાનભા બાપુ શું કહેવા માગે છે તે આપણે જાણશું અને એમાંથી થોડું ઘણું જે આપણા માટે લાયક હોય તે આપણા જીવનમાં ઉતારશું. જેવું કે બીજા શું કરે છે તેના ઉપર ધ્યાન ના દેવું, આપણે આપણા કામથી ધ્યાન રાખવું, એવું ઘણું બધું દાનભા બાપુ આપણને કહે છે મિત્રો. તો એમાંથી જે સારું લાગે તે આપણા જીવનમાં આપણે ઉતારવાનું છે મિત્રો. સારું મિત્રો, તો તમે આ જોઈ શકો છો રસ્તો છે સુરાપુરા ધામ ભોળાનાથ જવાનો મિત્રો. અને મિત્રો, આવા ને આવા સારા એવા વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઇક ને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસ લખજો મિત્રો. એટલે તમને કેવા કેવા વિડીયા જોવા ગમે છે તે પણ ચોક્કસ મને જણાવજો, જેથી કરીને આગળના ટાઈમમાં હું તેવા સારા એવા વિડીયો બનાવી શકું મિત્રો. અને મિત્રો, તમારા ઘર ગામમાં કે ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવીને વિડીયો બનાવી શકું મિત્રો. તો તમે જોઈ શકો છો રસ્તો છે સુરપુરા ધામ ભોળાનાથ જવાનો. તો આપણે આજે ભોળાનાથ જઈ રહ્યા છીએ મિત્રો. તમે જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો રસ્તો છે તે. અને મિત્રો, તમે ભોળાનાથ ન જોયું હોય તો મેં એના ઉપર આખે આખો વિડીયો બનાવેલો છે ક્યાંથી કેવી રીતે જવું તે, તો તમે તે વિડીયો જોઈ લેજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ અને દાનભા બાપુનું પ્રવચન સાંભળીએ મિત્રો. ને ખાસ તે પહેલાં તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. અને વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમે જોઈ શકો છો દાદાની ધજાને આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. કેટલી સરસ મજાની ધજા દેખાય છે આટલે બધે દૂરથી મિત્રો. સારું મિત્રો, તો આપણે બધા સાથે મળીને શ્રી દાનભા બાપુનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરાપુરા દાદાની જય. આયા છો તો જેવું તમને સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે એવું જ છે. એનાથી અહીં કઈ ફેરફાર નથી કે તમે પાર્કિંગ થી લઈને પ્રસાદીની ડીશ લો. જો કોઈએ તમારી પાસે 50 પૈસા માંગ્યા હોય તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવો. હું હોય કે ના હોય માંગ્યા, પણ બીજા શું કરે છે એના અહીંયા કેવું છે એનાથી અમારે કઈ લેવા દેવા નથી. દાદાના બતાવેલા રસ્તે અમે ચાલીએ છીએ અને આ સાનિધ્યમાં જે દાદાના બનીને આયા, દાદાએ જે અમને બતાવ્યું એ અમે પીરસ્યું છે. બાકી ઘણા એવા વ્યક્તિઓ છે એવું નથી, અને આ ઘણું બધું સમજાવવું છે કારણ કે બેઠક બંધ છે એટલે આજ એવું નહીં કહું સમયનો અભાવ છે. તમે બધા સવારની રાહ જોઈ છો તો થોડુંક તો લાગવાનું છે, લાગી જશે. બાકી જેના જોર આવવાનું એ આખી જિંદગી જોર આવવાના છે. પણ કાલે મેં જોયું તો હું કાલે મંદિર આવ્યો તો 2 દિવસ મારે હતો કે અમુક લોકો એવા આવે તો ખોટી અપેક્ષાઓ લઈને આવે છે, રોવા માંડે આપણી જોડે. અમે બહુ દુખી છીએ તો મારી આગળ રડવાથી શું થશે મને એ કહો. કે હું એને સમજાવું કે ભાઈ પરમાત્મા અહીં અરજી પહોંચાડવી હોય તો તું ત્યાં જઈને તું કે તો પાછા મારી યારે જબરજસ્તી કરે. અમે તમે અમને સાંભળી લો ને અમારી મજબૂરી શું છે એ તમને શું ખબર હોય. તો ગામમાં જઈને કોકને પૂછજો કે આ જે તમે બધું જે કહો છો ને એ બધું હું નાનપણથી ભોગવતો આવ્યો છું. ભાઈ ઘણા એવા વ્યક્તિઓ રોજ મારતો રોજ આવો જ છે અને હું જ તે દિવસે એ જ હતો ને આજે એ જ છું.
કે માણા 10 વર્ષ પછી મને મળ્યો હોય તો હું બદલાઈ ગયો ને મને એનું નામ યાદ હોય. પણ અહીંથી દાદા શું માધ્યમ શું બને છે? અમે શું કહેવી છે? કામ તો દાદા ને કરવાનું, હું કરવાનું. જો હું ચમત્કારી હોત તો કોક ને અહીંયા ટિફિન લઈને નોકરી હું કામ જતો હોય. એટલે હું માનું છું છે ભૂત પલિતે હોય, કદાચ નડતરે હોય, પિતૃ હોય, મેલી વિદ્યા હોય, પણ હરેક વસ્તુ ને તેમ નડતર નું કારણ હું કામ બતાવો છું? ક્યાંક ને ક્યાંક તો આપણા કર્મો હશે ને, ક્યાંક આપણી આળસ હશે, ક્યાંક પૈસાની લાલચમાં આપણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો અને ન્યાય ડૂબ્યા હોય, એવું ના બને? હું ઠેલા ભરવી ભરવી નીકળી પડો છું જોરા. એક વાર તો જુઓ પોતાના અતીતમાં કે બધી વાતે નડતર ને. આ માનું છું કે માણસ પરિશ્રમ કરતો હોય, નીતિ ધર્મે જીવતો હોય, છતાંય અવળું ચાલતું હોય, તો એવું ના માનું કે નડ જ તે. કદાચ પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય, એ માપતો હોય કે ગમે એવી પરિસ્થિતિ આવે તો તારો અમારા ઉપરથી ભરોસો ન ઉડી જતો ને. ભૂખ્યા રાખ્યા હોત તો ઠીક, હમણે એમ થાય ના ભૂલી શકાય. બીજું કે કોઈનો વિરોધ નથી મન, પણ ઘણી જગ્યાએ આમાં ક્યાંક ને ક્યાંક તો કોક જોવરાઈ ને આયા છે. હાથ ઊંચો કરો. હાવ આટલા જણા ના હોય ભાઈ, આટલી બધી જાગૃતતા આપણા નથી. ખોટું બોલે એના પાડોશી નું પાપ ઇનામ. હાથ ઊંચો કરજો, ક્યાંક ને ક્યાંક તો જોવરાયેલું પૂછેલું છે. અહીં ભાઈઓ કરતા બહેનો ની સંખ્યા વધુ છે મોસ્ટ ઓફ જગ્યાએ. જાઓ એટલે તમને એવું કહેવામાં આવે પેલા તો કે તમારી ઉપર બહુ મેલું કર્યું છે. આવું કહે છે ને, તમારા પિતૃ છે કઈક કહે છે. આ વાળવું પડશે, તે બંધાવવું પડશે, આવું બધું કહે છે. અને ઘણા એ આવું બધું કર્યું એ છે, કર્યું એ. તો મને એ નથી સમજાતું. મારો એક જ પ્રશ્ન નો કામ, હું કેમ બોલી શકું કે મેં આવું બધું કર્યું નથી એટલે બોલી શકું છું. અને મને આ બેઠો ને એક જ વાત શીખવાડી છે કે પરમાત્મા રહ્યો ને આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો ભોળો નાથ છે, પરમાત્મા છે. જે કોઈ ઉપર તમને શ્રદ્ધા છે એ તમારો પાલનહાર છે. એ ક્યારેય આ જીવ હારે સોદાબાજી ના કરે. કરે તો તમને લિસ્ટ આપ્યું હોય પાછું, ચવાણું, પેંડા, મીઠાઈ, આ બધું વાળીને ચાર રસ્તાએ મૂકવા જવાનું. આવું હોય ના ખાધું? હા છે જવાબ. હું માનું છું બધું નડે હોય કદાચ, પણ બધા કહેતા માણસ ને નડે છે પોતાના કરેલા કર્મો. હવે આ સ્વીકારવાનું રાખજો. જો કર્મો હારા કરશો, ઈર્ષા વૃત્તિ છોડી દેશો, ફલાણો આમ, ફલાણો આમ, આનું આમ, પેલાનું આમ, આખી જિંદગી પારકી પંચાયતમાં કાઢશો શું? આદત છે ને ગણાય ને. જોજો, અને તું એટલો બધો ડાયો છું, તું ગોથે કેમ ચડી ગયો ત્યારે? અને હવે તો કળિયુગ છે, કુદરત 24 કલાક ઓનલાઈન છે. સાચા મન થી કદાચ આ જગ્યા રહી ને, આ જગ્યામાં નાભી ની ખગર મૂકીને જતા રહો, અમારો ભરોસો બોલે છે. અને જો કદાચ વગર વાંકે રંજાડ્યા હોય, પચી માં દાડે મારો ઠાકર જો ઘોડે પલાણ ના નાખે, ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ. પણ આપણે હાથું ઈમાનદારી થી જીવવું પડે ભાઈ. ક્ષણિકે કોઈના માટે ઈર્ષા ના આવે તો
કોકની હામું તાકીને બેઠા છે, લીધેલા પાછા નથી આપવાનું, જોરાવા નીકળો ક્યારેય ભલું નથી થવાનું. બીજો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજ વેસમ મૂકવા કેટલા આયા છે, સરસ, કે આ દાદાના માધ્યમથી છેલ્લા 8 મહિનાની અંદર હું તો સાધારણ જ વ્યક્તિ છું અને હું મારો પરિશ્રમ એ કરું જ છું. ભાઈ આ દાદાના માધ્યમથી 80 થી 82 હજાર લોકોને દારૂ મુકાયો છે 8 મહિનામાં. એટલે આ ઘણા પાછળથી વાતો કરતા હોય છે ને નમાલાઓ કે આમ થઈ જાય ને તેમ થઈ જાય, ફલાણો થાય, કોઈના બાપ થી મન કઈ ફેર ન પડતો, જ્યાં વાઢવાનું હોય ત્યાં વાઢલે, કઈ ફેર ન પડતો. પણ જ્યાં કઈ છે મારો પરમાત્મા જાણે છે કે 80 હજાર માણાનો પરિવાર તો બચાયો છે ને મેં બીજું હું જે કરતો હોય. કદાચ કોક એમ કે આમ હોશિયારના ડાયાના દીકરા હોય ને એ પાછા એવું કે આટલું બધું માણા ખાવાનું ક્યાંથી ચાલતું હોય છે ને કઈક તો લેતા હોય છે ખાનગીમાં કવર. એક સિંગલ વ્યક્તિ બતાવી દે ગમે એના ઘરે મેં પગ મૂક્યો ને 100 રૂપિયા ખીચામાં નાખ્યા તેની આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. ભાઈ દુનિયાના છેડે કોઈ એક સિંગલ વ્યક્તિ લાવો અને એવું કહી દે મંદિરે જ્યાં બાપુના પગમાં મેં 200 રૂપિયા મૂક્યા, મેં મારા માણસે લઈ લીધા, તેની મારી જોડી લઈને આ પરગડામાંથી નીકળી જવાનું. ભાઈ ચારણ ગઢવી માલધારી માલધારીની દીકરીની આબરૂ ઢાંકવા હાટુ મારો બાપ ખપી ગયો છે. ભાઈ અને વટશે અમને કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી આટો ખાઈ જાય ને તો ફરીથી ને સાસ ને રોટલો મળીને ખાઈ લે, બાકી આ ધૂણુઈ નો ધંધો ના કરું. ભાઈ એક સિંગલ વ્યક્તિ ઓલ ગુજરાતમાં લાઈન બતાવજો કે એવું કહી દે કે બાપુ અમારા ઘરે આ પ્રસંગમાં આવ્યા હતા, પગમાં કે કવર મૂક્યું બાપુ એ લીધું, તેથી આ પરગડું મૂકીને જોડી લઈને નીકળી જઈશું. વાતું થાય, ખાલી વાતું થાય, સતના માર્ગે હાલવું ને એ તો એવા જેના ઘરે બાપ દાદાના પુનઃ એવા એના ઘરે આ બધું થાય.